લોકડાઉનના 3 મહિના માનવી જ્યારે પાંજરે પુરાય હોય એવી ફિલિંગ એને આવી તો ખરેખર પ્રાણી સંગ્રહાલયમાં કે પાંજરે પૂરેલા પ્રાણી પક્ષીઓ પોતાનું જીવન કઈ રીતે વ્યતીત કરતા હશે એની વેદના હૃદયની અંદર મહેસૂસ કરે. એની સાથે સાથે આજે થોડો મગફળીનો નાસ્તો અવાલસોઈ ખિસકોલીને કરાવતા વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું. થોડી ડરેલી ડરેલી આવે છે, મગફળી મૂકી છે, પરંતુ મન ભરીને એ મગફળી ખાય છે. મગફળી એમનો પ્રિય નાસ્તો છે. જોઈ શકો છો ખિસકોલી ખૂબ મજાની, કેટલીક ખિસકોલીઓ ત્યાં જ બેસીને મગફળી ખાય છે, તો કેટલીક ખિસકોલીઓ એ મગફળીને લઈ થોડી દૂર નીકળી જાય છે. જુઓ, હમણાં જ એક ખિસકોલી આવી, મગફળીના 4-5 મગફળી એણે પોતાના ગલોફાની અંદર ભરી અને લીમડા ઉપર ચઢી ગઈ છે. હું માનું ત્યાં સુધી કદાચ એ માં હશે જે પોતાના બચ્ચા માટે ખોરાકની સગવડ કરી અને વહાલસોઈમાં બાળકો માટે નાસ્તો લઈ ગઈ હશે મગફળીનો. કુદરતના ખોળે ખુલ્લામાં આમ વિચરતી ખિસકોલીઓ જોઈને જે આનંદ થાય છે એ ખરેખર પાંજરે પૂરીને આનંદ લેવો યોગ્ય નથી. ખૂબ જ સહર્ષ એ મગફળી ખાઈ રહી છે. કેટલીક ખિસકોલીઓ પક્ષીઓના અવાજથી ડરીને પણ ભાગી જાય છે, પરંતુ ફરી પાછી મગફળીની લાલચ એમને અહીં સુધી કેમેરાની સમક્ષ લઈ આવે છે, ફરી આવી ગઈ છે. આ એક ખિસકોલી એવી છે જે નિરાંતે બેસીને ખાય છે, જ્યારે કેટલીક ગભરું ડરામણી ખિસકોલીઓ પોતાની જગ્યા છોડી બીજી જગ્યાએ જઈને આરામથી મગફળી આરોગે છે. ધીમે ધીમે ફરી પાછી એ નજીક આવતી જાય છે અને પોતાને જોઈતી મગફળી ખાતી જાય છે સરસ મજાની. એમના જ સાથી બંધુઓ કાબરોના કલરવથી ડરીને ક્યારેક ભાગી જાય છે, ત્યારે ખુશી થાય છે એને જોઈને કે કેવું ગભરું પ્રાણી છે, કેટલું સુંદર મજાની. મારા સ્કૂલમાંથી એકવાર મને લગભગ 4 બચ્ચા ખિસકોલીના મળ્યા હતા, મારા ઘર પાસેથી પણ મળ્યા હતા. અહીંયા જ છોડી હતી એ ખિસકોલી એ આજે યાદ આવે છે અને મને થાય છે કે આમાં ક્યાંક તે પણ હશે બચ્ચું, આજે મોટી થઈ ગઈ હશે અને આજ એમના ભાંડુ એમના મિત્રો સાથે રમતી થઈ હશે એ ખિસકોલી. ખરેખર માનવી જ્યારે પાંજરે પુરાયો ત્યારે ખબર પડી કે એક 4 દિવાલની અંદર જીવન કેમ વ્યતીત કરવું. આમ મુક્ત મને ખાતી આટલી સરસ મજાની, જાણે કેમેરા સામે એને ખબર છે કે રાજુએ અહીં કેમેરો મૂક્યો છે, મારે કેમેરા સમક્ષ બેસીને મગફળી ફોલવી છે અને એ અદાથી મગફળી ફોલી રહી છે, ફરી જાય છે, આપણી બાજુ જોઈ છે. જો હવે તો મને એમ થાય છે કે જાણે એ મને જોઈ રહી છે. ખાઓ ખાઓ ખિસકોલી, ખાઓ મગફળી મજાની.